Shri Ramachandram Sharanam Prapaddi, Shri Ramadutam Sharanam Prapaddi. Saupratham Prativarsh Hanumanji na Charanma, I Trigunatit to na kahi shako, pan Satvagun Sabhar ek karyakram yojai chhe, eno એક બાવા તરીકે મને બહુ આનંદ છે. આજે પરમ સ્નેહીભાઈ હર્ષભાઈ ત્રિવેદીના બિલકુલ સજીવ સંચાલનમાં જે ત્રણ વક્તવ્યો આપણે સાંભળ્યા, પ્રશાંતભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈ, ત્રણે પોતાનો સ્વાધ્યાય, પોતાનું અધ્યયન અને કહેવું જોઈએ કે ભજન તરફની એમની રુચિ, એ આપણે એમની પાસેથી આપણે જાણી શક્યા. ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. અત્યારે જેમની વંદના આપણે કરી એવા મંજીરા વાદક બાપુ, દેશાણી બાપુ, બેન્જો વાદક મહારાષ્ટ્રથી આવેલા, કે શું બાપા પ્રીતમદાસ બાપુની ના સ્થાનના પ્રતિનિધિ તરીકે આપ આવ્યા છો, અને ભાવનગરથી પધારેલા તબલા વાદક શ્રી, આપ સૌની અને આજે ભજનના જગતમાં જે પહેલી હરોળોમાં જે કોઈ નામ હશે એમાંનું એક બહુ જ મોટું નામ લક્ષ્મણ બાપા બારોટ. મને બહુ ગમ્યું કે મેં તો શુદ્ધરે જાણીને તમને, સિદ્ધરે જાણીને તમને સેવ્યા, એમાં તલગાજરડાએ પોતાનો સૂર પુરાવ્યો કે સિદ્ધ કરતાં મેં તો શુદ્ધરે જાણીને તમને સેવ્યા, પણ આ બાપાએ વળી બીજું નાખ્યું કે અમે શુદ્ધ હૃદયથી તમને સેવ્યા. એટલે એનો ઉલ્લેખ થયો, હરેશભાઈએ કર્યો, એ વધારે મારો રાજીપો છે. લક્ષ્મણ બાપા એમને સંતવાણી એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે. એમનામાં રહેલી કળા ને તો વંદન કરવાનું મન થાય જ, પણ એ કળા પરમાત્માએ આપી અને આ દેહમાં આપી, એ આ બધા દેહોને મારા પ્રણામ છે. કારણ કે કળા આ દેહમાં ઉતરી, ભલે ચક્ષુ નથી, ભલે પોતપોતાની રીતે, પણ જે નહીંતર આપણને કેમ, આપણામાં કેમ, આપણને પાત્ર નથી બનાવ્યા આવી કળા માટે, પણ આ દેહને પસંદ પરમાત્માએ કર્યો, એ દેહને મારા પ્રણામ છે, એને વંદન છે. મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આપણે સમય જરાય લેવો નથી. સંતવાણીની જાહેરાત હરીશભાઈએ કરી છે એટલે ફડાકાબંધ સંતવાણી શરૂ કરાવી દેવાની છે. સંતવાણીનો એમનો અર્થ શું હતો હું સમજી ગયો હતો, એ મને બોલવાનું કે સ્વાભાવિક છે, પણ વિશેષ કંઈ નથી કહું. ભજનની આટલી સુંદર ચર્ચા આટલા વર્ષોથી થાય છે, થવી જોઈએ, થઈ રહી છે, પરંતુ મૂળ ભજન છે એ ચર્ચાનો વિષય છે જ નહીં. કારણ કે વહેતી ગંગામાં તમે હાથ નાખીને પીવા જાઓ ત્યાં તો પાણી જતું રહે સાહેબ, એને શબ્દમાં નાખવા જાઓ ત્યાં તો ઉપડી જાય ભજન. અને ભજનનું મૂળ ઘરાનું આકાશ છે. ભજનનું કોઈ મૂળ, ભક્તિ હજી છે, ભક્તિના નવ નવ પ્રકાર, ભજનના કેટલા પ્રકાર, હા એ જુદા જુદા મુરલીમાં આવે, વાંસળી જુદા જુદા દોકડમાં આવે, બંગલામાં આવે, એ બધા આપણે છે, એ આપણું વિકસિત આપણી સમજ છે, આપણે એને કેટલા ભાગમાં વહેંચવું ને, આપણા વડીલો એ બહુ એના ઉપર કામ, એ બધું બરાબર, પણ ભક્તિ છે એ નારી જાતિ છે, સ્ત્રીલિંગ છે, અને ભરોસો એ પુલ્લિંગ છે, પણ ભજન એ નાન્યતર જાતિ છે. ભજન કેવું, એટલે ગયે વખતે પણ મેં કહ્યું હતું કે બ્રહ્મ જેમ નાન્યતર જાતિમાં છે, ઉપનિષદનો બ્રહ્મ એ નાન્ય, બ્રહ્મ કેવું, બ્રહ્મ કહેવો તો આપણે બોલીએ, બાકી બ્રહ્મ કેવો કે બ્રહ્મ કહેવી એમ ન કહી, બ્રહ્મ કેવું એમ ભજન કેવું, અને આવું એ આકાશ એનું ઘરાનું છે સાહેબ, અને
દરિયાના તળિયે કોઈક બેઠા હશે ઉદૂત એ એને સાંભળતા હોય છે સાહેબ. અને નથી ત્યાં શબ્દ, નથી ત્યાં ગેય, નથી ત્યાં શ્રાવ્ય, કેવલ ભજનનો અખંડ વિસ્તાર છે. એવું ભજન મારી દ્રષ્ટિએ ચર્ચાનો વિષય જ નથી, પરંતુ એના ઉપર લખાવવું જોઈએ, એના ઉપર બોલાવવું જોઈએ, એનું સંશોધન થવું જોઈએ, એના જુદા જુદા પાસાઓ આ સમાજ પાસે મૂકવા જોઈએ. કારણ કે એ આપણા માટે સીડી બનશે એના ઘરાને પહોંચવાનું. શંકર ભગવાને એમ નથી કીધું, એણે એમ કહ્યું કે ભજન સત્ય છે. એટલે આ બે ઊંચેથી બોલેલા શબ્દો છે. કાગભૂસુંડી પણ એક શિખર ઉપર છે અને મહાદેવ પણ એક શિખર ઉપર છે, અને ત્યાંથી બંને એક જ શબ્દ વાપર્યો છે, અને તે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. ભૂસુંડી એટલી જ ઊંચાઈથી પાછા બોલે, નિજ અનુભવ અબ કહું ખગેશા, અને બીનું હરિભજન ન જાય કલેશા. તો ભજન તો અકથની અવર્ણની, એનું એની પ્રસ્તુતિ કરવી એ બહુ જ મુશ્કેલી છે, પણ આ થઈ રહ્યું છે એટલું જ આવકારદાયક છે. કારણ કે જેથી કરીને આ એક આપણા માટે સીડી બની શકે, આમાંથી આપણે ત્યાં એક ઘરાના સુધી પહોંચી શકીએ. બાકી આનું કેમ ચર્ચા કરવી, મારે તો બોલવું જ નહોતું કાંઈ, પણ તું એટલું સાહસ કર્યું કે કેમ બોલો. માળા ઉપર બોલાય શું, માળા ફેરવાય. બેરખા ઉપર બોલાય શું, બેરખો ફેરવાય. આંખી ઉપર બોલાય નહીં, રોવાય. આંખી ઉપર શ્રંગાર રસ બોલી શકે કે મૃગ નહીં નહીં આ અને તેન, બાકી આંખનો હાચામાં હાચો શ્રંગાર ભગવાન કૃષ્ણએ જો વિશ્વને આપ્યો હોય તો એ અશ્રુ છે. અને આપણે ત્યાં એમ કહેવાય, કોણે કહ્યું કે આપી આપ, વિનોદભાઈનું છે ને, તમે આંસુ આપો આંખો આપો તો હું એમ છે ને. હા, એ કેટલી મોટી પંક્તિ છે, આપી આપીને તમે આંખો આપો સજન આંસુ આપો તો હું જાણું, તમે આંસુ આપો તો હું જાણું. કબીર આવ્યા, અનેક મહાપુરુષો આવ્યા જે ભજનને સેવીને ગયા, પણ એ બધા જ રામ સિંધુ ઘન સજ્જન ધીરા, એ બધા વાદળાઓ હતા, આવ્યા વરસીને જતા રહ્યા. પણ ભજન તત્વના આકાશમાં એ બધા વાદળાઓ આવ્યા વરસતા ગયા, પણ ભજન તો આકાશ હજી એમ ન ઊભું છે સાહેબ. એને હજી એવું કોઈ પણ જાતની ચર્ચા ન થઈ શકે એવું પરમ તત્વ એ કૈલાસી ભજન, નીલગીરી ભજન, અને ત્રણેય લોકમાં એમ નામ ખબર ન પડે એમ ભજન વ્યાપ્ત છે. ક્યારેક નારદ ગાતા ગાતા પહોંચી જાય છે ત્રણેય લોકમાં, ક્યારેક મહાદેવ ત્રણેય લોકમાં પહોંચી જાય છે આ ભજન. અને ભજન એટલે બહુ ટૂંકો અર્થ કરવો હોય સાહેબ તો ભજન એટલે પ્રેમ. નારદને પૂછો, શાંડિલ્યને પૂછો, એ ભજનનો ભક્તિનો શું, ભક્તિ સૂત્રોમાં એનો શું વ્યાખ્યા કરે, પ્રેમ, ઈશ્ક. છેલભાઈ ફરીદે આખી જિંદગી, બાબા ફરીદ, એની પાસે કોઈ પણ જાય અને કહે દુઆ દો દુઆ દો, સંસારી માણસ અનેક પીડાઓ લઈને જતો હોય, દુઆ દો એટલે કહે કિસી કે કિસી સે ઈશ્ક શરૂ કરી દે, કિસી સે ઈશ્ક શરૂ કરી દે, કિસી સે, બસ તું પ્રેમ કરવાનું શરૂ કર, એટલે તને આનાથી મોટી કોઈ દુઆ નથી સાહેબ. એવું આ ભજન તત્વ અહીંયા એની સુંદર ચર્ચા થાય છે, એના માટે લખાય છે, એના માટે આપણા બધા જ વિદ્વાનો બહુ મહેનત કરે છે, એનો મને બહુ જ આનંદ છે. આ બધા સોપાનને પગથિયા બનાવી અને આપણે ક્યાંક ત્યાં પહોંચીએ કે નથી ત્યાં ગઈ, નથી ત્યાં શ્રાવ્ય, નથી ત્યાં બેન્જો, નથી ત્યાં મંજીરું, નથી ત્યાં તબલા, નથી ત્યાં હાર્મોનિયમ, નથી ત્યાં ગાયક, નથી ત્યાં દાદ દેનારા, નથી ત્યાં ઘોર ઉડાડનારા, નથી કોઈ ચાર્જ આપનારા, નથી કોઈ ચાર્જ લેનારા, કેવલ 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 ભજન.